નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે બીજા સત્રની શરૂઆત કરવાની છે. સત્ર 2 માં પ્રકરણ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. પહેલા સત્રમાં બાળકો આપણે યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતના આવી હતી, કઈ કઈ યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી, એમાં સૌથી શક્તિશાળી પ્રજા હતી અંગ્રેજો, એણે ભારતમાં કઈ રીતના શાસન કર્યું હતું, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના ખેડૂતોની કેવી હાલત થઈ, વેપારની કેવી હાલત થઈ, સામાન્ય પ્રજાની કેવી હાલત થઈ, રાજાઓની કેવી મુશ્કેલી થઈ, એ બધું આપણે પહેલા સત્રની અંદર જોયું. અને સૌથી છેલ્લું મહત્વનું જે પ્રકરણ હતું ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, આજે બધું અંગ્રેજોએ શાસન કર્યું હતું આટલો લાંબો સમય ભારતમાં, એનાથી ભારતના લોકોમાં, સામાન્ય પ્રજામાં, વેપારીમાં, ખેડૂતોમાં, રાજાઓમાં અસંતોષ હતો. અસંતોષ એટલે કે ગુસ્સો, અને એ ગુસ્સાનું પરિણામ હતું 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો બાળકો, હવે આપણે સત્ર 2 તરફ આગળ વધીએ. પ્રકરણ પહેલું છે ધાર્મિક સામાજિક જાગૃતિ. પ્રસ્તાવના જોઈએ પહેલા. શું કહે છે પ્રસ્તાવના? તો કે 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતાથી ઘેરાયેલો હતો. અજ્ઞાનતા એટલે નિરક્ષરતા. હજી ઘણા ગ્રામ્ય વિસ્તારમાં તમે જશો તો અંધશ્રદ્ધા ને વહેમ ને અજ્ઞાનતા જોવા મળશે. શહેરી વિસ્તારની હાલત અત્યારે સારી થઈ ગઈ છે બાળકો, કારણ કે શહેરમાં લોકો એજ્યુકેટેડ છે, ભણેલા ગણેલા છે, એટલે વહેમ ને અંધશ્રદ્ધામાં નહીં માને. પણ હજી ભારતના ગ્રામ્ય વિસ્તારની તમે મુલાકાત લેશો તો ગ્રામ્ય વિસ્તારમાં હજી ઘણા લોકો નિરક્ષર છે, અજ્ઞાન છે. અને અજ્ઞાન વ્યક્તિ ગમે એની વાતમાં આવી જશે. ગ્રામ્ય વિસ્તારમાં છે આવા ઘણા લોકો, અને એ ગામડાના લોકો નિરક્ષર હોવાના કારણે વાતો એવી કરતા હોય, કોલાના ઘરમાં, કોલાના ખેતરમાં ભૂત થઈ છે, ડાકણ છે, મામો છે. શિક્ષિત વ્યક્તિ છે તો તરત એ બાબતમાં ભરોસો નહીં કરે, એ પેલા જે તે વસ્તુ સમજશે. અને ગામડાનો વ્યક્તિ છે તો મારા જેવો કોક શહેરનો વ્યક્તિ ગામડામાંથી રસ્તો ભૂલી ગયો હોય, રાત્રિના સમયમાં કોકના ખેતરમાંથી નીકળો હોય, કોઈ વ્યક્તિ જોઈ ગયો ગામડાનો, તો આખા ગામમાં બીજે જે વાત ફેલાવી દીધી, પોલાના ખેતરમાં તો મામો જોયો, લે હું પણ મામો જોયો. શહેરના લોકો હજી આવી બાબતમાં ભરોસો નહીં કરે, એનું એક જ કારણ છે કે શહેરના લોકો શિક્ષિત છે, એજ્યુકેટેડ છે, ગામડાના લોકો અજ્ઞાન છે, એટલે એ અંધશ્રદ્ધામાં માનશે. ઘણા પશુઓની બલિ ચડાવશે, પ્રાણીઓની બલિ ચડાવશે, ભૂવા પાસે જાહે, એ લોકો માનશે. તો આપણો જે સમાજ છે બાળકો, એ 19મી સદીની વાત છે, અત્યારે 21મી સદી ચાલે છે. 200 વર્ષ પહેલા ભારતીય સમાજની હાલત જ આ હતી. મોટાભાગના લોકો અજ્ઞાન હતા, નિરક્ષર હતા, એના કારણે આ બધી બાબતો ઉપર ભરોસો કરતા. હા, એ જમાનામાં એજ્યુકેટેડ લોકો હતા, પણ એની સંખ્યા બહુ ઓછી હતી. અને જે શિક્ષિત હતા એ આ કોઈ વાતમાં ન માનતા, વહેમમાં, અજ્ઞાનતામાં, અંધશ્રદ્ધામાં એ ન માનતા, પણ નિરક્ષર લોકો માનતા હતા. તો 19મી સદીમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતાથી આપણો સમાજ ઘેરાયેલો હતો. બાળ લગ્ન, પડદા પ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવા વિવાહ નિષેધ, નિષેધ એટલે મનાય, નિષેધ એટલે શું, મનાય વગેરે કુરિવાજો, કુરિવાજો એટલે ખોટા રિવાજો, ખરાબ રિવાજો જોવા મળતા. એક એક જોતા જઈએ. બાળ લગ્ન, નાનપણમાં લગ્ન કરી નાખે, ઈ જમણા પડતો. મેં ઘણી જગ્યાએ જો હોળિયા લગ્ન થતા, હોળિયામાં હોળિયા વાત પાકી થઈ જાય, બોલો લ્યો. હજી લગ્ન એટલે હું એ ખબર નથી, ત્યાં લગ્ન થઈ ગયા હોય વાત બાંધી દઈએ. પછી 11-12 વર્ષ કે 12-13 વર્ષ કે 13-14 વર્ષના થાય છોકરા કે છોકરી, એના લગ્ન કરી નાખે, વાત બાંધી દો, ઘોડિયામાં ઘોડિયા લગ્ન લ્યો, બોલો. અત્યારે નથી હો, અત્યારે તો આના ઉપર પ્રતિબંધ મૂકી દીધો સરકારે. તો બાળ લગ્ન એ જમાનામાં જોવા મળતા. પછી પડદા પ્રથા જોવા મળતી. પડદા પ્રથા ને લાજ કાઢવાની પ્રથામાં ફેર છે. પડદા પ્રથામાં શું હોય બાળકો, પહેલાના સમયના જે લોકો હતા ને રૂઢિચુસ્ત હતા, રૂઢિચુસ્ત એટલે કે જૂનવાણી રીતરિવાજમાં માનતા. એ લોકો શું કરતા, પોતાનું જે ઘર હોય ને એમાં રસોડા ને જે બારનો જે ઓરડો છે એની વચ્ચે પડદો રાખી દેતા, એટલે અજૈણો કોઈ પુરુષ કે અજૈણી કોઈ વ્યક્તિ આવે એટલે સ્ત્રી જે છે એ પડદાની વાહેથી જવાબ દેતી. કારણ કે ત્યારના સમયની મેન્ટાલિટી જ એવી હતી લોકોની,
કે ભાઈ સ્ત્રીઓ જેણા પુરુષને પોતાનું મોઢું ન દેખાડતી. ત્યાર પછી જે સતી પ્રથા, સતી પ્રથાના રિવાજમાં શું હતું? તો કે કોઈ સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે, કોઈ સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે હસબન્ડ, તો એને એની જે ચિતા હોય એની ઉપર બેસાડી દેવામાં આવે. પછી એનો જે પતિ છે એનું માથું એના ખોડામાં રાખવામાં આવે ને પછી એને હળગાવી નાખે. કારણ આ રિવાજ એનું કારણ એ હતું, કારણ કે પેલાના સમયમાં સ્ત્રીઓ જે છે એ પતિને પરમેશ્વર માનતી. અત્યારે માને છે એવું નથી, અત્યારે નથી માનતી. હજી ઘણા ગામડામાં તમે જાઓ ને છોકરાઓ ને બાળકો, તો સ્ત્રીઓ જે છે ને એના પતિનું નામ નહીં લે. ઈ શું કહેશે ખબર છે? ઈ કહે, ઈ ઈ છે ને ઈ એટલે ઈશ્વર, ઈ એટલે હું ઈશ્વર, ઈશ્વરનો દરજ્જો આપતા. તો એ જમાનામાં સિસ્ટમ જ એવી હતી કે સ્ત્રી એના પતિને પરમેશ્વર માને છે. એ પતિ મૃત્યુ પામ્યો, મર્યા પછી બધા માણસો ક્યાં છે? પરમેશ્વર પાસે છે, ઈશ્વર પાસે છે. તો આને મોકલી દો, હવે એના જીવવાનો અધિકાર નથી. તો સતી પ્રથા, દહેજ પ્રથા, દહેજ પ્રથા તો હજી ઘણી જગ્યાએ જોવા મળે છે. લગ્ન સમયે છોકરી પક્ષવાળાએ અમુક રૂપિયા છે અથવા વસ્તુ છે એ વર પક્ષવાળાને દેવી પડે. અત્યારે જીવો, અત્યારે આપણે નામ બદલાવી નાખ્યું, કરી આવો એટલે આધુનિક નામ આપી દીધું કરિયાવર. એ આ દહેજ જ છે, બેમાં ફેરી છે કે ભાઈ કરિયાવર આપણે રાજી ખુશીથી દઈશું કે ભાઈ આપણી છોકરીને હેરાન ન થવું પડે. અને દહેજમાં તો વરપક્ષવાળા કાયદેસર માંગણી કરતા કે ભાઈ આટલી વસ્તુ જોશે. તો આ દહેજ પ્રથા, પછી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. બાળકીને દૂધ પીતી કરવાના રિવાજમાં શું હતું બાળકો? તો કે કોઈ કુટુંબમાં છોકરીનો જન્મ થાય, બાળકીનો એટલે કે છોકરીનો, તો એને ગરમ ઉકાળેલા મોટા દૂધનું જે તપેલું હોય એની અંદર જીવતી નાખી દે. બોલો, માણસનો જીવ કેમ હાલતો હોય છે? અને આ કાયદેસરનો રિવાજ હતો, આખું ગામ ભેગું થયું હોય, આખું ગામ ભેગું થાય, હાલો ઓલા ઘરે આવી બાળકીને દૂધ. આ ખોટો રિવાજ, અહીંયા નામ જ લખ્યું જો કુરિવાજ હતા, એ કોઈ સાચા રિવાજ કે સારા રિવાજ નહોતા, પણ હતા. કારણ કે લોકો કેવા હતા? અજ્ઞાન હતા, બુદ્ધિ ન લાવતા. ત્યારના સમયમાં છોકરીને માથાનો બોજ ગણવામાં આવતો. આ દરેક રિવાજ હતા એની પાછળનો એક તર્ક છે કે ભાઈ છોકરીનો જન્મ થાય તો એને મોટી કરવાનો ખર્ચો, મોટી થયા પછી એના લગ્નનો ખર્ચો, લગ્નનો ખર્ચો અને હારવારાણી હમણાં જેવું દહેજનો ખર્ચો કેમ ઉપાડશું આપણે? કારણ કે લોકો તો ગરીબ હતા, પ્રજા. તો બાળકીને દૂધ પીતી કરવાના રિવાજમાં છોકરીનો જન્મ થયો, અત્યારે આપણે કેમ છઠ્ઠી ઉજવી કોઈની નામકરણ સંસ્કારમાં? તો કેમ બધે ભેગા થયા હોય? એમ આ રિવાજ અત્યારે પાલન કરવામાં આવતા ત્યારે બધે ભેગા થયા હોય, ગરમ ઉકાળેલા દૂધનું તપેલું એમાં છોકરીને નાખીએ જીવતે જીવતી, ઘણા નામ થાય મરીનો જે મારવાટું જ નહીં ખીચ. તો આવા કેટલાય ખોટા રિવાજો હજી આપણે કહ્યું વિધવા વિવાહ નિષેધ, નિષેધ એટલે મનાય. એનો મતલબ એમ કે એ જમાનામાં જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એ બીજા લગ્ન કરી શકતી નહીં, વિધવા વિવાહની મનાઈ હતી, વિધવા સ્ત્રી લગ્ન ન કરી શકતી. આગળ શું કહે છે? તો કે સ્ત્રીઓની હાલત ખરાબ હતી, સાચી રિવાજ છે ને? કારણ કે આ બધા રિવાજ તમે જોઈ લો, રિવાજ કે નિયમ કે કાયદો કોને કહેવાય? કયો છે રિવાજ કે નિયમ કે કાયદો કોને કહેવાય? બેને લાગુ પડે એને કહેવાય ને. સતી પ્રથા હતી તો અમે સતો પ્રથા હોવી જોઈએ ને. સતો પ્રથામાં આપણે શું નક્કી કરશું? કે સ્ત્રી મરે તો એના પતિએ સોતો થવો, એવું નહોતું. પાછું મોટાભાગના બાળકીને દૂધ પીતી કરવાના રિવાજમાં છોકરીનો જન્મ થાય તો જ એને દૂધ પીતી કરતા, છોકરાનો થાય ન કરવાનો. લ્યો બોલો, પડદા પ્રથામાં એવું જ, સ્ત્રીઓએ પડદા પાછળથી જવાબ દેવાનો, લાજ કાઢવાની. આવી તો કેટલી હતી, લખવા દેવો તો કેટલાય ખોટા રિવાજ થાય. આ તો ચોપડીમાં થોડા ઘણા આપ્યા છે એટલે એ તમને કહું છું. બાકી અસ્પૃશ્યતા હતી, જ્ઞાતિ પ્રથા હતી, કેટલી પ્રથાઓ હતી બાળકો, જે હાવ ખોટા રિવાજો જ હતા. તો આનાથી સ્ત્રીઓની હાલત બહુ ખરાબ હતી, કારણ કે મોટાભાગના જે આ બધા રિવાજો હતા, રિવાજો તો ન જ કહેવાય ને, કુરિવાજો જ કહેવાય, એ સ્ત્રીઓ ઉપર પ્રતિબંધ મૂકતા હતા. એનાથી સ્ત્રીઓની હાલત ખરાબ થઈ ગઈ. આમાંથી એક રિવાજ તમે જોઈ લ્યો, બધા સ્ત્રીઓની ઉપર જ પ્રતિબંધ મૂકતા છે, સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવાઈ જતી હતી. આગળ શું કહે છે? શિક્ષણના કારણે કુરિવાજો દૂર કરવા 19મી સદીમાં નવ જાગૃતિ આવી.
19મી સદીમાં આપણા દેશમાં ભણેલ ગણેલ લોકોની સંખ્યા થોડી ઘણી હોઈ હતી અને એણે આ ખોટા રિવાજો દૂર કરવા માટે સમાજમાં સુધારણા શરૂ કરી. તો આજે સુધારણા શરૂ કરી ધર્મમાં હતી સમાજમાં હતી તો આજે સુધારણા શરૂ થઈ એને કહેવાય નવ જાગૃતિ. અર્થ આપો એ તમે આપી શકો. 19મી સદીમાં ધર્મ અને સમાજમાં સુધારણાની જે ચળવળ શરૂ થઈ એને નવ જાગૃતિ, લોકોને જાગૃત જ કરવાના હતા. અને દેશમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા અને એમાં સૌથી પહેલા વ્યક્તિ હતા રાજા રામમોહન રાય. તો તમને એક માર્કનો ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે કે આપણા દેશમાં ધાર્મિક સામાજિક સુધારણાના જે આંદોલન શરૂ થયા એ આંદોલન શરૂ કરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો તમને જવાબ આવડવો જોઈએ, રાજા રામમોહન રાય. પછી આવો પ્રશ્ન પૂછે કે 19મી સદીમાં ભારતમાં ક્યાં ક્યાં કુરિવાજો જોવા મળતા? તો કે બાળ લગ્ન, પડદા પ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા વિવાહ નિષેધ, આ બધાય ખોટા રિવાજ કે કુરિવાજો કઈ સદીમાં જોવા મળતા? 19મી સદી. તમને આમે પૂછી શકાય નવ જાગૃતિ ક્યારે આવી? નવ જાગૃતિ ક્યારે આવી? 19મી સદી. હવે આનો એક સ્ક્રીનશોટ પહેલા પાડી લો, પછી આપણે રાજા રામમોહન રાય વિશે માહિતી મેળવીએ. ચલો વળો સમજાઈ ગયું આ પ્રસ્તાવનામાં શું કહે છે. ચલો હવે રાજા રામમોહન રાયની માહિતી મેળવીએ. આપણે હમણાં જોયું કે આપણા દેશમાં જે ધાર્મિક અને સામાજિક સુધારણાની જે ચળવળ કે આંદોલન શરૂ થયા હતા એમાં રાજા રામમોહન રાયે એની શરૂઆત કરી હતી. બાળકો આપણે આ પ્રકરણમાં એ જ વસ્તુ ભણવાની છે કે સમાજ અને ધર્મમાં સુધારણા લાવવાવાળા જેટલા વ્યક્તિ હતા, રાજા રામમોહન રાય હોય તોય ભલે, દયાનંદ સરસ્વતી હોય તોય ભલે, રામકૃષ્ણ પરમહંસ હોય તોય ભલે, સ્વામી વિવેકાનંદ હોય તોય ભલે, અલગ અલગ ધર્મ દરેક ધર્મમાં હતા. ખાલી હિન્દુ ધર્મમાં જ ખોટા રિવાજ હતા એવું નથી, દરેક ધર્મમાં હતા. મુસ્લિમ ધર્મમાં જોઈ લો, મુસ્લિમ ધર્મમાં બાળ લગ્ન છે, મુસ્લિમ ધર્મમાં બહુપત્નીત્વ એટલે કે પુરુષ એક કરતા વધારે પત્ની રાખી શકે, મુસ્લિમ ધર્મમાં ત્રિપલ તલાક, પછી મહેર, મહેર એટલે આપણે જે દહેજ કહીએ. તો ખાલી હિન્દુ ધર્મમાં જ ખોટા રિવાજો નહોતા, દરેક ધર્મોમાં હતા. આપણા દેશમાં ઈ 19મી સદીમાં જેટલા ધર્મના લોકો વસવાટ કરતા દરેકમાં કંઈક ને કંઈક થોડા અથવા વધારે પ્રમાણમાં કુરિવાજો જોવા મળતા. તો એને દૂર કરવા માટેના અલગ અલગ આંદોલનો અને અલગ અલગ વ્યક્તિઓ એમાં ભાગ ભજવ્યો હતો. તો એ બધા વ્યક્તિઓનો પરિચય આપણે આખા પ્રકરણમાં મેળવવાનો છે. શરૂઆત કરશું રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય જે છે બાળકો, એનો જન્મ થયો હતો 1772માં. એમસીક્યુ માટે કે ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું જ ખાસ. સાલ પૂછે તો ક્યારે આવશે? 1772. બંગાળ રાજ્યનું નામ છે, હુગલી, હુગલી જે છે એ જિલ્લાનું નામ છે અને રાજાનગર ગામનું નામ છે. આખું આમ જ યાદ રાખવાનું, બંગાળ રાજ્ય, હુગલી જિલ્લો, રાજાનગર ગામ. કઈ સાલમાં થયો હતો? 1772. બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, બ્રાહ્મણ કુટુંબમાં. અને બાળકો રાજા રામમોહન રાય જે છે એણે વકીલાત લગીનો અભ્યાસ કર્યો હતો, એ પોતે વકીલ હતા. રાજા રામમોહન રાય જે છે એનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને પોતે પણ વકીલ હતા. આગળ શું કહે? સતી પ્રથા, બાળ લગ્ન જેવા કુરિવાજોનો સામનો તેમણે કર્યો હતો નાનપણમાં જ. આ બે ખોટા રિવાજનો તો સામનો એણે જ નાનપણમાં કરી લીધો હતો. એક તો એના પોતાના બાળ લગ્ન થયા હતા, વિચાર કરી લો, રાજા રામમોહન રાય જે છે એના પોતાના બાળ લગ્ન થયા હતા, 13 કે 14 વર્ષની ઉંમરે એના લગ્ન થઈ ગયા હતા. અને બીજું એના ભાઈનું અવસાન થયું. રાજા રામમોહન રાય જે હતા એના ભાઈ છે, એના બ્રધર, એનું અવસાન થયું એટલે એના ભાભીના સતી થવું પડ્યું. તો આ બે જે ખોટા રિવાજો હતા, કુરિવાજ જેને આપણે કહીએ છીએ, એનો સામનો એણે નાનપણમાં જ કરી લીધો હતો. ત્યારથી એનું હૃદય પરિવર્તન થઈ ગયું. બાળકો નાનપણમાં કોઈને ઉપર, બાળક નાનું હોય ને એના મગજમાં કોઈ બાબતની અસર પડે ને તો એ લાંબો સમય રહ્યો. તો રાજા રામમોહન રાયની આ એવું જ થયું. એક તો એના બાળ લગ્ન થયા હતા અને બીજું એના ભાઈનું અવસાન થતા એની ભાભીને સતી થવું પડ્યું. તો આજે બે ખોટા રિવાજ છે, સતી પ્રથા ને બાળ લગ્ન,
બેનો સામનો એના નાનપણમાં જ કર્યો હતો. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા રહ્યું હતું. બે જ્ઞાતિ વચ્ચેનો જે ભેદભાવ તો ઉપલી જ્ઞાતિનો, નોનીતલી જ્ઞાતિનો, અમે તમારા ઘરે ન આવીએ ને, અમે અભડાઈ જાય ને, આ જ્ઞાતિ પ્રથા. તો રાજા રામમોહનરાયે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધાનો વિરોધ કર્યો. કારણ કે એને ખબર હતી, પોતે ભણેલ ગણેલ હતા, કે ભાઈ આવા રિવાજ સમાજમાં ન હોવા જોઈએ. આવા રિવાજના કારણે સમાજ કોઈથી આગળ વધી શકે નહીં, આવા રિવાજથી સમાજનું પતન થાય, એ જ માનતા પોતે. એટલે એણે આ જે ખોટા રિવાજો હતા એ બધાનો વિરોધ કર્યો. સારા રિવાજો હતા કે વડીલોને આદર આપવો જોઈએ, આપણા જે સંસ્કાર, એનો કોઈથી વિરોધ નહોતો કર્યો એણે. પણ જે ખોટા રિવાજો હતો એ બધાનો રાજા રામમોહનરાયે વિરોધ કર્યો. એણે બે વર્તમાનપત્રો પણ શરૂ કર્યા હતા. વર્તમાનપત્ર એટલે છાપા, સમાચાર પત્રો. બેના નામે લેખા છે. 1821માં સંવાદ કૌમુદી બંગાળી ભાષામાં, પોતે બંગાળમાં જન્મ થયો, તો અહીંયા જ લખ્યું આપણે. એટલે બંગાળી ભાષામાં કયું? સંવાદ કૌમુદી. અને બીજું હતું 1822માં મીરાત ઉલ અખબાર. આ હતું ફારસી ભાષામાં, મુસ્લિમોની ભાષા, ઉર્દુ ને ફારસી ને અરબી ની બધી. તો આ બે વર્તમાનપત્રો, વર્તમાનપત્રોમાં એ શું કરતા? રાજા રામમોહનરાય આવા જે ખોટા રિવાજો હતા એના વિરુદ્ધના લેખો લખતા અને લોકોને જાગૃત કરવાનું કામ રાજા રામમોહનરાય કરતા. એટલે એણે બે વર્તમાનપત્ર શરૂ કર્યા હતા. ક્યાં ક્યાં હતા? સંવાદ કૌમુદી અને બીજું કયું હતું? મીરાતુલ અખબાર. આ જે હતું એ કઈ ભાષામાં હતું? બંગાળી. મીરાતુલ અખબાર કઈ ભાષામાં હતું? ફારસી. ઓબ્જેક્ટિવ માટે, એક માર્કના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાનું છે. આગળ શું કહે છે? એક સંસ્થા પણ સ્થાપી હતી 1828ની સાલમાં. એક સંસ્થા સ્થાપી હતી, સંસ્થાનું નામ છે બ્રહ્મો સમાજ. અત્યારે ભારતના ઘણા શહેરોમાં બ્રહ્મો સમાજ નામની સંસ્થા છે. બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, આ બધી સંસ્થાઓ હિન્દુ ધર્મની સંસ્થાઓ છે. તો રાજા રામમોહનરાયે પણ એક સંસ્થા સ્થાપી હતી, સંસ્થાનું નામ હતું બ્રહ્મો સમાજ. અને આ જે સંસ્થા છે એ કામ જ એ કરતી, આવા જે ખોટા રિવાજો સમાજમાં જોવા મળતા આ ખોટા રિવાજો દૂર કરવા માટે લોકોને જાગૃત કરતા, જાગૃત કરીને એને સમજાવતા કે આવા રિવાજોથી સમાજને નુકસાન થાય છે. તો આ ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે કે રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી? બ્રહ્મ સમાજ. કઈ સાલમાં સ્થાપી હતી? 1828માં. એક કોલેજ રાજા રામમોહનરાયે શરૂ કરી હતી કલકત્તાની અંદર, કોલેજનું નામ હતું હિન્દુ કોલેજ. તો બે વર્તમાન પત્ર શરૂ કર્યા, સંવાદ કૌમુદી, મીરાતુલ અખબાર, એક સંસ્થા સ્થાપી બ્રહ્મ સમાજ, એક કોલેજ સ્થાપી હિન્દુ કોલેજ. અને એણે જે આંદોલન શરૂ કર્યું હતું સતી પ્રથાને દૂર કરવા માટે, એ આંદોલનનો ફાયદો એ થયો બળતો. 1829ની સાલમાં વિલિયમ બેન્ટિક નામનો જે અંગ્રેજ ગવર્નર છે, એણે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો. સારી બાબત કહેવાય. આપણા દેશમાં જેટલા ખોટા રિવાજો દૂર થયા છે એમાં અંગ્રેજોનો ફાળો છે, કારણ કે એના કાયદા બનાવ્યા હતા. અને વિલિયમ બેન્ટિકે જાહેર કર્યું કે હવે કોઈ સ્ત્રીને સતી કરવામાં આવશે તો એ એના ફેમિલીને અને જેટલા લોકો સતીમાં પ્રથામાં ભાગ લીધો હશે બધાય જેલમાં. એટલે લોકોને ડર લાગ્યો, કાયદો હશે તો જ લોકોને ડર લાગશે. આપણા રાજા મહારાજાઓ અત્યારે એવા કાયદા બનાવ્યા જ નહોતા. અને એને આ વસ્તુ ગમતી હતી, એને બીક લાગતી હતી કે જો અમે આવા કાયદા બનાવશું તો લોકો આપણો વિરોધ કરશે રાજાનો. પણ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો અને અમલમાં મૂક્યો. ક્યારે મૂક્યો? 1829. રાજા રામમોહનરાય જે છે એ દિલ્હીના બાદશાહનો કેસ લડવા માટે બળતો ઇંગ્લેન્ડ ગયા હતા. એની જે પ્રોપર્ટીનો કેસ હતો એ લડવા માટે રાજા રામમોહનરાય ઇંગ્લેન્ડ ગયા હતા. ક્યારે ગયા હતા? 1830માં. અને 1833માં બ્રિસ્ટોલ, બ્રિસ્ટોલ જે છે એ શહેરનું નામ છે, ઇંગ્લેન્ડમાં આવ્યું છે. બ્રિસ્ટોલ એ શું છે? શહેરનું નામ છે, સિટીનું નામ છે, ઇંગ્લેન્ડમાં આવ્યું છે. ત્યાં તેમનું શું થયું? અવસાન થયું. ભગવાન એની આત્માને શાંતિ આપે. તો બાળકો આ હતા રાજા રામમોહનરાય. સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો બાળકો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશે ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.